કે છેલ્લા 15 વર્ષની અંદર અમેરિકામાં હિન્દુઓની વસ્તી લગભગ બમણી થઈ ગઈ છે. નમસ્કાર, ખબર છે ડોટકોમરથી રાજેશ શાહ. દર્શક મિત્રો, એક આંકડો એવો જાણવા મળ્યો છે કે જે જાણીને તમને એમ થશે કે અમેરિકામાં પણ હિન્દુઓ આટલા બધા વધી ગયા છે. તો એક આંકડો એવો સામે આવ્યો છે કે છેલ્લા 15 વર્ષની અંદર અમેરિકામાં હિન્દુઓની વસ્તી લગભગ બમણી થઈ ગઈ છે અને અત્યારે અમેરિકાની અંદર 22 લાખ હિન્દુઓ વસે છે અને એ આંકડા મુજબ લગભગ 2025ની અંદર 28 લાખ હિન્દુઓની વસ્તી થઈ જશે. આ જે આંકડો આપ્યો છે એ હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને જાહેર કર્યો છે કે અમેરિકાની અંદર હિન્દુઓની વસ્તી ખાસ્સી વધી રહી છે. બીજું કે સ્વાભાવિક રીતના છે કે હિન્દુઓ જ્યાં વસવાટ કરે એટલે મંદિરો પણ હોય જ, મંદિરો પહેલાં જ હિન્દુઓની પ્રાયોરિટી છે કે જે વિસ્તારમાં વસવાટ જાય ત્યાં પહેલાં મંદિરોની સ્થાપના તો કરી જ દે. અમેરિકામાં છેલ્લા 20 વર્ષમાં 435 મંદિરો હતા જે આજે 1000 મંદિરો થઈ ગયા છે અને દાન કરનારાઓની સંખ્યા પણ વધી ગઈ છે. દાન કરનારાઓ પણ હિન્દુઓ વધી ગયા છે. હવે એક આંકડો એવો મળ્યો છે કે અમેરિકામાં જેટલા મંદિરો છે એ મંદિરોને એવરેજ $2 કરોડનું દાન નિયમિત મળે છે. અમેરિકામાં સૌથી પહેલું મંદિર 1905માં બનેલું હતું. બીજું એક સારી વાત એ પણ છે કે અમેરિકામાં જેટલા હિન્દુઓ વસે છે એમાં અમેરિકાની અંદર સૌથી વધારે એજ્યુકેટેડ પણ હિન્દુઓ છે. અમેરિકામાં જે મુખ્ય વસ્તી છે ખ્રિસ્તીઓની, એ પછી બીજી સૌથી વધારે વસ્તી મુસલમાનોની છે અને ત્રીજી સૌથી વધારે વસ્તી હવે હિન્દુઓની થવા માંડી છે. હિન્દુઓની વસ્તી અમેરિકામાં વધવાને કારણે એમનું રાજકારણની અંદર પણ વર્ચસ્વ વધી ગયું છે. રાષ્ટ્રપતિની ચૂંટણી આવે ત્યારે હિન્દુ વોટર્સને કોઈપણ સંજોગોની અંદર ઇગ્નોર કરી શકાતા નથી, એમની ઉપર ધ્યાન રાખવું જ પડે છે. તમે જોજો કે દરેક ચૂંટણી વખતે રાષ્ટ્રપતિઓ ખાસ હિન્દુઓ ઉપર પ્રેમ વરસાવતા હોય છે, કારણ કે એમને ખબર છે કે આ હિન્દુ મતો છે એ એમના માટે કેટલા બધા ઉપયોગી છે. અમેરિકાની અંદર જે મંદિરો છે અત્યારે 1000 મંદિર છે, એમાં જે ખાસ ખાસ મંદિરની તમારી જોડે વાત કરીએ તો ન્યૂ જર્સીની અંદર અક્ષરધામ મંદિર છે, બહુ જ જાણીતું છે. એટલાન્ટામાં શ્રી સ્વામિનારાયણનું મંદિર છે. વેસ્ટ વર્જિનિયામાં ન્યૂ વૃંદાવન મંદિર છે. મેરીલેન્ડની અંદર શિવ વિષ્ણુ મંદિર છે અને ન્યૂયોર્કની અંદર ગણેશ ટેમ્પલ છે. આવા ઘણા બધા મંદિરો અમેરિકાની અંદર છે અને હજુ મંદિરોની સંખ્યા ત્યાં વધતી જાય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.